નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌનું હાર્દિક સ્વાગત છે આપણે શીખી રહ્યા છીએ પેપરને કઈ રીતે અસરકારક રીતે રિપ્રેઝેન્ટ કરવું એમાં આજની આપણી ટીપ છે ટીપ નંબર ફોર અને એ છે બ્યુટિફિકેશન ઓફ ધ પેપર બ્યુટિફિકેશન આજે આપણે શું જોવાના છીએ બ્યુટિફિકેશન

ની શરૂઆત કરો છો તો સેક્શન એ એ તમારો હેતુલક્ષી છે એટલે ખાસ જે લખો છો એને અહીંયા વચ લખવાની ટેવ પાડો સેક્શન એ ઉપર બે ત્રણ લીટી છોડી દો ત્યાં તમારા મગજમાં બહુ આપણે અંદર જે એન્વાયરમેન્ટ ને લઈને જે જાગૃતતા છે થોડા સમય માટે કાંઈ વાંધો નહીં છોડી દેજો બાકી જે તમે ચાલુ સ્કૂલ દરમિયાન જે પ્લેન બનાવીને ઉડાડો છો જે એમાં લીટા કરો છો ને પાછળ ડિઝાઇન કરો છો અને જે કંઈ પણ કરો છો એ બંધ કરી દો એટલે સેવ પેપરવાળો કન્સેપ્ટ એપ્લાય થઈ જશે અહીંયા સેવ પેપરવાળી કંજુસાઈ ન કરતા પેપર લખવામાં થોડું છૂટું છૂટું રાખજો સેક્શન એ હવે તમારો જે આન્સર ઘણાની ટેવ હોય છે અહીંયા આમ લખવાની આમ કરે વન પછી આમ ટુ પછી આમ થ્રી આમ ફોર આમ ફાઈવ આ છ આ સાત આઠ ભાઈ આટલું બધું તમે લખશો બરોબર બધું ભેગું થઈ જાય ખીચડો નહીં હું તમને કહું આ વસ્તુ ન જોઈએ જોઈએ શું તો કે તમારે પેપરમાં તમે જે લખો છો એ આવી રીતે લખવાનું રેડ પેન તમારે તો યુઝ નથી જ કરવાની પણ ચલો અહીંયા આન્સર નંબર વન જો વિકલ્પ હોય તો એ અને જવાબ બી લખવાના ગણાય ખાલી એ લખીને આવે છે અથવા ખાલી જવાબ લખીને આવે એમ નહીં એ જવાબ બી સી જે હોય એ જવાબ પછી માનો કે આન્સર નંબર બે છે એક લીટી છોડી દો ને પછી લખો માનો કે ખાલી જગ્યા છે તો એનો જવાબ લખો બરાબર માનો કે અસમ ઓકે તમે આ રીતે લખજો પછી જે આન્સર થ્રી છે એની એક લીટી છોડી દો પછી એનો જવાબ લખો બરાબર માનો કે હું નાનું આંતરડું આન્સર ફોર જો સાચું ખોટું હોય વિધાન સત્ય અસત્ય તો ગણાય છે ને નિશાની કરે છે હજી સાચું અથવા તો ખોટું આ ટેવ ભૂલી જ જાઓ ભૂલી જ જાઓ આ નિશાની કરવાની ટેવ ભૂલી જાઓ એની જગ્યાએ તમારે લખવાનું છે ખરું અથવા તો ખોટું આમ વ્યવસ્થિત આખું દેખાય એવું ખરું અથવા તો ખોટું જો સૂચનામાં એમ લખ્યું છે સત્ય અસત્ય જણાવો તો તમારે ના છૂટકે તમારે આમ જ લખવું પડશે સત્ય અથવા તો અસત્ય સાચું ખોટું એ રીતે લખજો નિશાની કરવાની ટેવ ભૂલી જાજો

એ હોવી જ જોઈએ આપણને માહિતી નવા પેજે થી તમે લખો છો તો અહીંયા બરોબર વચ્ચે લખો છો સેક્શન બી હું તમને અહીંયા સમજાવવા નીચે લખું છું સેક્શન બી છે એનો જવાબ આપણો આન્સર હશે પચીસ તો એને અહીંયા વચ્ચે લખો આન્સર નંબર પચીસ આમ વચ્ચે આટલી જ વાર લાગે ઘણા ટેવ જે છે ને આ આમ સાઈડમાં લખવાની કાઢી નાખો વચ્ચે લખવાની શરૂઆત કરો આન્સર નંબર પચીસ સેક્શન બી લખો ઓકે હવે એ શું કરવાનું છે તો કે આન્સર નંબર પચીસ તમે લખો છો મુદ્દા વાઇઝ મુદ્દાવાળો આન્સર છે માનો કે બરાબર તમે અહીંયા રીતે અહીંયા એક મુદ્દો પડ્યો લખવાની શરૂઆત કરી બરાબર આ બીજી લીટી આ ત્રીજી લીટી અહીંયા પૂરી થઈ તો તમે એક લીટી છોડીને પછી મુદ્દો પાડો અહીંયાથી એની લખવાની શરૂઆત કરો બરાબર અહીંયા પૂરો થઈ ગયો એક લીટી છોડીને મુદ્દો પાડો એટલે તમારું પેપર છે એક સોલિડ દેખાવ બનશે આન્સર અહીંયા વચ્ચે લખવાનો સેક્શન બી અહીંયા લખવાનો ઓકે હવે આ રીતે તમે એક ક્વેશ્ચન આન્સર પચીસ પૂરો કર્યો આગળની ટીપમાં મેં જણાવ્યું પ્રમાણે સિક્વન્સ મેન્ટેન કરવાની તમને નથી આવડતી લખો અહીંયા નીચે આન્સર છવ્વીસ જગ્યા છોડી દો એની નીચે લખો આન્સર સત્યાવીસ લખવાની શરૂઆત કરો આવડે છે આ રીતે લખો મુદ્દો પાડો આ રીતે નવો મુદ્દો આવે એક લીટી છોડી દો મેં જો અહીંયા એક લીટી છોડી દીધી આ લીટી આખી આખી એમને છોડી દીધી છે બ્લેન્ક આ લીટી પણ આખી આખી અમે બ્લેન્ક છોડી દીધી રાઈટ તો આ રીતે તમે જ્યારે જવાબ લખશો ને એટલે તમારું પેપરનો દેખાવ છે ઓટોમેટિકલી બહુ સરસ રીતે દેખાવા લાગશે જ્યારે જ્યારે આન્સર લખો છો બરાબર અહીંયા વચ્ચે લખવાની ટેવ પાડજો આન્સર પચીસ આન્સર છવ્વીસ બરાબર હવે માનો કે સેક્શન સીમાં કે ડીમાં આકૃતિ આવે છે ચલો એ પણ માહિતી આપું માનો કે તમે અહીંયા લખો સેક્શન ડી એમાં આવે છે આકૃતિ આકૃતિ ક્યાંય તમારે સાઈડમાં દોરવાની ટેવ ન પાડતા આકૃતિની બાજુમાં લખાણ લખવાની ટેવ ન પાડતા આકૃતિ બરાબર મિડલમાં હોવી જોઈએ આકૃતિનું નામકરણ કરો વ્યવસ્થિત રીતે નામકરણ કરજો બરાબર વચ્ચે આજુબાજુ કાંઈ લખવાની નહીં નીચેથી જ લખવાની શરૂઆત કરવાની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે થી શરૂઆત કરવાની જો ઉપર આકૃતિ આપો છો તો ઉપર મુજબ ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પણ લખે નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ હોય ઉપર હા હવે નાની નાની બાબતો ઓકે તો આકૃતિ તમે દોરો છો તો બરાબર વચ્ચે દોરવાની બરાબર તો આકૃતિ દોરવાની ટેવ છે બરાબર વચ્ચે પાડવાની ઓકે હવે મુદ્દા પાડો છો અગેન એક મુદ્દો લખો એક લીટી છોડો નવો મુદ્દો લખો એક લીટી છોડો નવો મુદ્દો લખો એક લીટી છોડો એનાથી શું થશે તમારું પેપર છે એક વ્યવસ્થિત દેખાવમાં આવશે આખું પેપર પૂરું થયા બાદ જે જે પ્રશ્નો તમને નથી આવડતા છે એને પૂરા કરવાના પ્રયત્નો કરો પૂરું થઈ જાય પછી નીચે કરવાની શરૂઆત કરો હું અહીંયા ચોખવટ કરું છું બધું પૂરું થઈ જાય પછી એની પાછળ સ્પેશિયલ ટાઈમ વચ્ચે વચ્ચે દેવાનો નથી લખતી સમયે કાંઈ નહીં જો સમય બચે છે તો મેઇન વર્ડ છે એની નીચે અન્ડરલાઈન કરો જેનાથી શું થશે તો કે પેપર ચેકરને જે મેઇન વર્ડ ઉપર આ પેન મૂકી દેશો કે રાઈટ રાઈટ આખી વ્યાખ્યા સાચી આખો મુદ્દો સાચો મેઇન વર્ડ હાઈલાઇટ કરી દો હાઈલાઇટ કરો એટલે એમાં હાઇલાઇટર નથી લઈ જવાનું તમારે તમારે પેનથી જ હાઈલાઇટ કરવાનું અથવા પેન્સિલથી પેનને પણ પેન્સિલથી તમે હાઈલાઇટ કરો ઓકે તો એનાથી શું થશે તમારું મેં તમને કીધું ને કે જેટલી ઇઝીનેસ એટલા માર્ક્સ વધારે તમે જે મુદ્દો છે એમાં કોઈ મુખ્ય શબ્દ આવે છે એના નીચે અંડરલાઇન કરી દેવાની ઓકે ચાલો

તો આ એક પેપરને સારી રીતે બ્યુટિફિકેશન નામ આપ્યું ને આપણે બ્યુટિફિકેશન તો અને સરસ મજાનું રિપ્રેઝન્ટેશન તમે આપશો તો તમારા માર્ક્સ ઓટોમેટિક વધશે રાઈટ તો એ આપણે મેકઅપ કરવાનો છે જો તમે આ આવી રીતે તમે અત્યાર સુધી નહીં લખતા હોય મુદ્દો હા મુદ્દાનો માનો કે તમે અહીંયા એરો પાડો છો કે જે કંઈ પણ તમે ડિઝાઇન બનાવો છો એની નીચે કાંઈ લખવાનું નહીં નવો મુદ્દો પાડો તો આ રીતે જ અહીંયાથી લખવાની શરૂઆત કરી દેવાની આ રીતે બરાબર નવો મુદ્દો પાડો છો તો એ મુદ્દાની આ જે જગ્યા છે એ કોરી રાખજો પેપર એક સરસ મજાનું રૂપ ધારણ કરી લેશે બરાબર તો આ રહ્યું આપણું પેપરનું બ્યુટિફિકેશન સેક્શન એ એના જવાબો આ રીતે લખવાના ખાસ બરાબર સેક્શન બી આવે છે તો એના આન્સર છે અહીંયા વચ્ચે લખશું સેક્શન એમાં વચ્ચે નહીં લખી એમાં સાઈડમાં લખશું સેક્શન બીમાં વચ્ચે લખો આન્સર 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 મુદ્દા આવે મુદ્દો નવો મુદ્દો ચાલુ થાય લીટી છોડી દો સવાલ પૂરો થાય છે બે લીટી છોડી દો જ્યારે સવાલ પૂરો થઈ જાય બે લીટી છોડો સમજમાં આવે છે એટલે જેટલું તમે સરળ કરશો ને સરસ કરશો એટલે તમારા માર્ક્સ વધારે આવશે તો એટલા માટે જ મેં બ્યુટિફિકેશન બ્યુટિફિકેશન કોનું તો કે આપણા શીટનું બ્યુટિફિકેશન ઓફ ધ આન્સર શીટ ઓકે તો આ રીતે આજે જે મારે ટીપ આપવાની હતી કે ભાઈ બ્યુટિફિકેશન કઈ રીતે કરી શકાય પેપરમાં કઈ કઈ રીતે આપણે જવાબ રિપ્રેઝન્ટ કરી શકીએ કે જેથી કરીને પેપર ચેક કરીને સારું લાગે અને સરળ રહે તો આ સાથે આપણે ટીપ નંબર ચાર છે અને અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ જય ભારત ભારત માતા કી જોઈએ વધારે ટીપ્સ અને આગળની ટીપ્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ભાઈ જોઈ લો ઓકે